અહીંયા ખતના કરાવવા આવ્યો હતો. શા માટે ખતના કરાવવા? એટલે માટે, કારણ કે ખતના અમારામાં સુન્નત છે, સુન્નતે મોકદા, અને એ ખતના કરાવવી પડે. એટલા માટે કે આપણે નમાઝ અદા કરવા જઈએ તો અહીંયા થોડી ગંદકી રહી જાય ને એમાં, તો નમાઝમાં વાંધો આવે, નમાઝ કબૂલ અદા ન થાય. કારણ કે એના માટે અમારે 3-4 વાર સાબુત અહીંયા સાફ કરવું પડે, અને અમારી સુન્નત સુન્નતે મોકદા હે એટલે અદા કરવી પડે. મેં ડૉક્ટરને કીધું કે મારે આ રીતે પ્રોબ્લેમ હે અને મારા રીતે નમાઝમાં વાંધો આવે, તો ડૉક્ટરે કીધું કાંઈ વાંધો, રિલીજિયસ ઇસ્યુથી તમને ખતના કરી દેવું, કાંઈ વાંધો નહીં કરી દો. તો પછી બધા રિપોર્ટ કઢાવ્યા, અહીંયા કઢાવ્યા અને જૂનાગઢ કઢાવ્યા, અને ધીરે ધીરે પછી આજે આવ્યો સવારે. ધર્મ પરિવર્તન કરવાનું કારણ એટલે જ કે જે પથ્થરની પૂર્તિ છે એમ કહ્યું કે આપણે આપણા હાથથી જ બનાવી તો આપણે એને હું કામ ઈબાદત કરી, કે યા આપણા એના મોહતાજ નથી, આપણા મોહતાજ, કે આપણે બનાવીએ. કાંઈ ચાલી ન શકતા, ખાઈ ન શકતા, પી ન શકતા, તો આપણે શું મદદ કરે. એટલા માટે પછી મેં ઇસ્લામ જોયું કે ઇસ્લામમાં કઈ રીતે અલ્લાહ પાક એક જ ઈબાદત છે. કારણ કે આપણે મુસલમાનમાં એક જ ઈબાદત હોય, અને હિન્દુમાં તો કેટલાય ફિરકા, ઘણા બધા મૂર્તિઓને માને, ઓલા માને, ઓલા માને, બધા એકતા એ ક્યાંય નથી. તો પછી ઇસ્લામમાં જોયું કે ઇસ્લામમાં અલ્લાહ પાક એકને જ માને, બીજા કોઈને માનતા નથી. એટલા માટે મેં ઇસ્લામને જાણ્યો, સમજ્યો કે લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદ રસુલ્લા, અલ્લાહ પાક એક જ છે, અને અમારા નબી હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ અમારા પૈગંબર છે. એટલા માટે કે એ સમજો, પછી અમારે નબીની લાઈફ લાઈન આખી સમજી, અને કઈ રીતે અલ્લાહ પાક હિદાયત દે, કઈ રીતે પછી એના અરકાન, એના રૂલ, કઈ રીતે કુરાન સમજ્યું, અને પછી ઇસ્લામ કબૂલ કર્યો. નહીં, ઇસ્લામ કબૂલ મેં પહેલાં જ કર્યો હતો, એ સમર્પણમાં પછી આવ્યા હતા. કારણ કે મેં ઇસ્લામ કબૂલ કર્યો તો મારે અરકાન બધા શીખવા પડે, નમાઝ શીખવી પડે, પછી સદકા, ખેરાત, કુરાન બધું શીખવું પડે. તો મને અરબી તો પહેલાં આવડે નહીં, તો પછી મને હિન્દી આવડતું હતું. તો મેં સંપર્ક પહેલાં ઇન્સ્ટાગ્રામમાં હતું, તો આઈડી મળી, પછી મેં શું કર્યું, કોઈ ભાઈજાન મળી, એક બહુ મળી જાય કે મારે શીખવું હતું, તો પછી એને આવ્યું હતું. તો પછી ધીરે ધીરે મેં સંપર્ક કર્યો, મેં કીધું કે મારે આ રીતે કરવો, ઇસ્લામ કબૂલ કરવો હોય પછી એ કરવાનું હોય. તો ધીરે ધીરે કર્યું હતું, તો પછી મેં એને બતાવ્યું કે મારે આ રીતે ઇસ્લામ કબૂલ કરવો. તો મને એને પછી અરબીનું ટ્રાન્સલેશન કરી ગુજરાતીમાં કાં હિન્દીમાં મને સમજાયું કઈ રીતે કરવાનું હોય, નમાઝ અદા કરવાની. પછી મેં એ થઈ ગયું નમાઝ અદા, પછી કુરાન શીખવાનું આવ્યું. તો કુરાન તો મને થોડું અરબી આવડતું, તો મેં નેટ ઉપરથી સહી કુરાનના ક્લાસ બધા કર્યા, એક મહિના સુધી ક્લાસ કર્યા કુરાનના, અને પછી કુરાન શીખી લીધું. કોને કીધું? સુન્નત મોકદા, ફર્જ નથી. તમે કેટલા ટાઈમ નમાઝ પઢો? 5 વાર.